નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય અંગ્રેજી બધાએ અંગ્રેજીની ચોપડી કાઢવાની છે એમાં આપણે જોઈશું પેજ નંબર પાંચ ઉપર ગુજરાતી આલ્ફાબેટ્સ કઈ અગાઉ આપણે શીખી ગયા ગુજરાતી આલ્ફાબેટ્સ હા એમાં આપણે શીખવાનું છે ગુજરાતી આલ્ફાબેટ્સ કઈ અહીંયા આપ્યું છે ગુજરાતી બે માત્ર અયવાળા શબ્દો માટે અંગ્રેજીમાં એ આઈ વપરાય છે શું કહે છે અહીંયા ગુજરાતી બે માત્ર અયવાળા શબ્દો માટે અંગ્રેજીમાં એ આઈ વપરાય છે એટલે કે કને બે માત્ર કઈ કે એ આઈ સામાન્ય રીતે ગુજરાતીમાં ક વત્તા અય બરાબર કઈ થાય છે તેવી જ રીતે અંગ્રેજીમાં કે વત્તા એઆઈ બરાબર કઈ કઈ થાય છે નીચે બે માત્ર અયવાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે તે જુઓ અને શીખો તો અહીંયા કઈ કઈનો શું થાય કે એ આઈ ખઈ કે એ એ આઈ ખયનો શું થાય કે એ એ આઈ ગઈ જી એ આઈ ગઈ જી એ એ

હય હયનો શું થાય બાળકો એચ એ આઈ અઢનો શું થાય એલ એ આઈ ક્ષયનો શું થાય બાળકો એક્સ એ આઈ અને જ્ઞનો શું થાય જી એન વાય એ આઈ તો બાળકો અહીંયા તમને અય વાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે તો એ તમારે અય વાળો કક્કો તમારી નોટબુકમાં લખવાનો છે નીચે જોઈએ બે માત્ર અય વાળા ગુજરાતી નામને અંગ્રેજીમાં આ મુજબ લખાય છે દાખલા તરીકે કૈલા શતા અવતા શ કનો કે એ આઈ વત્તા 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 એ તો સ્પેલિંગ શું થશે બાળકો કે એ આઈ એલ એ એસ એચ બીજું એ આઈ વાળા અંગ્રેજી નામ ગુજરાતીમાં છૂટા પાડીને આ રીતે વાંચી શકાય છે દાખલા તરીકે કૈવાન કૈવન છે શું છે અહીંયા કૈવન વન તો કનો કે વત્તા એઆઈ વત્તા વી વત્તા એ વત્તા એન કે નો ક વત્તા અઈ નો અય વત્તા વીનો પ વત્તા અનો અ એનો અ વત્તા નો ન બરાબર કઈ શું બન્યું નામ કઈ વ્યુ છે અહીંયા ઉદાહરણ પ્રમાણે યોગ્ય જવાબ શોધીને લખો અહીંયા ગુજરાતી ક આપ્યું છે અને એ સામે સ્પેલિંગ આપ્યા છે તો અહીં બે આપ્યું છે પહેલું વય શું છે વય તો વયનું શું થાય વી એ આઈ અહીં ઉદાહરણ આપ્યું છે હા તોય શું આપ્યું છે બાળકો મય શું આપ્યું છે મય તો મયનું સ્પેલિંગ શું થાય એમ એ આઈ તો સ્પેલિંગ ક્યાં છે એમ એ આઈ તો અહીં લખવાનું એમ એ આઈ

એલ એ આઈ ચૈનો સ્પેલિંગ શું થાય બાળકો હા શું થાય ચૈનો સ્પેલિંગ સી એચ એ આઈ તો અહીં શું ક્યાં છે આઈ રહ્યો તો અહીં લખવાનું સી એચ એ આઈ હવે સામે અહીંયા પહેલાં આપણને સ્પેલિંગ આપ્યું છે પછી સામે ગુજરાતી આપ્યું છે સ્પેલિંગ જોઈને આપણે ગુજરાતી શોધવાનું છે લખવાનું છે તો પહેલું છે એ સે જે આઈ તો ક્ષ સુવંચાય એને ક્ષય તો ઉદાહરણમાં લઈ જવાબ લખ્યો છે અહીંયા ક્ષ બીજું છે આ રે આઈ તો આને સુવંચાય બાળકો રય સુવંચાય રય તો આમાં રય ક્યાં લખ્યો છે હા તો અહીંયા રય લખવાનું બીજું છે એફ એ આઈ અહીં શું લખ્યું છે એફ એ આઈ આ શું છે ફઈ તો અહીં ક્યાં આપ્યું છે ફૂ તો અહીં લખવાનું ફઈ ટી એ આઈ અને શું વંચાય બાળકો ટય શું વંચાય તય તો લખવાનું અહીંયા તય અને આને શું વંચાય જે એ આઈ તો શું થાય બાળકો જયનો જય સ્પેલ શું થાય મૂળાક્ષર જય તો અહીં લખવાનો જય નીચે ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો તો અહીં ઉદાહરણ આપ્યું છે થઈ શું આપ્યું છે થઈનો સ્પેલિંગ શું થાય ટી એચ એ આઈ તો જય આપ્યું છે શું આપ્યું છે જય તો એનું સ્પેલિંગ શું થાય બાળકો જેડ એ આઈ શું થાય જેડ એ આઈ તો અહીં લખવાનું જેડ એ આઈ બીજું છે ઘય શું છે ઘય ઘયનું સ્પેલિંગ શું થાય બાળકો હા શું થાય જી એચ એ એઆઈ

ય નો સ્પેલિંગ શું થાય ટી એઆઈ હવે સામે અંગ્રેજી સ્પેલિંગના ગુજરાતી અર્થ લખો તો અહીં આપ્યું છે આપણને ડીએ આઈ ડય સુવંચાય ડય સુવંચાય દય તો નીચે આપણે ફરી જોઈએ કે એ આઈ તો આને શું બાળકો હા શું કઈ અહીં લખવાનું તમારે કઈ એન એ એઆઈ અને શું બાળકો હા શું વંચાય નહીં તો આવી રીતે લખવાનું શું વંચાય ઢયે વંચાય અને ધયે વંચાય તો અહીં બે શબ્દ આવશે ઢય પણ આવશે અને ધ્યેય પણ આવશે જય જે એઆઈ જય જય પી એઆઈ અને શું વંચાય બાળકો પૈ શું વંચાય

રય શું વંચાય રય એચ આઈ અને શું કહેવાય બાળકો હય શું કહેવાય હય તો બાળકો તમારે આ નોટમાં લખવાનું છે અને પછી ચોપડીમાં લખાઈ જાય પછી તમારી નોટબુકમાં લખવાનું છે નીચે નીચેના નામ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અંગ્રેજીમાં લખો અહીં પહેલું આપ્યું ચૈતાલી તો ચૈ તો ચૈનું શું થાય સીએચીએ તો બાળકો અહીંયા છે ને નામમાં મિસ્ટેક છે આ નામ ચેકીને તમારે આ નામ લખવાનું છે અહીંયા સી એ જે આઈ ટી એ એલ આઈ ચૈતાલી હીજું જયમીના તો શું થાય બાળકો જયનું વત્તા મી વત્તા ન બરાબર જયનું જે એ આઈ વત્તા મીનું શું થાય બાળકો થાય એમ આઈ વત્તા નું એન તો જૈની જૈમીનનું સ્પેલિંગ શું થાય બાળકો જૈમીન જે એ આઈ એમ આઈ એન બીજું દૈવિક ક દહીનું શું થાય હા દયનું સ્પેલિંગ શું થાય બાળકો દઈ વત્તા ક બરાબર દહીનો શું થાય ડી એ એ आई वत्ता वी वी आई वत्ता के दैविक नो स्पेलिंग वी आई के दैविक भैरवी शू भैरवी તો ભયરવી નો સ્પેલિંગ શું થાય ભય વત્તા રી એને છૂટું પાડ્યું આપણે ભયનું શું થાય બી એ ચેઆ વત્તા રર આર એ વત્તા વિનું

સાનું એસ એચ વત્તા ખનો કે એચ ખનો કે એચ વૈશાખ તો વૈશાખ નું સ્પેલિંગ શું થાય વી એ આઈ એસ એચ કે એચ વૈશાખ કે છે પાછળ આ જોઈએ નીચેનામાંથી સાચો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો અહીં આપ્યું છે એલે આઈ એલે આઈ ને શું વંચાય બાળકો લય સુવંચાય વંચાય તો આમાં લય ક્યાં આપ્યું છે આયરિયો તેની ઉપર ગોળ કરવાનો અહીંયા આપ્યું છે જી શું આપ્યું છે જી તો જી નો સ્પેલિંગ શું થાય બાળકો જે આઈ તો અહીંયા ક્યાં આપ્યું છે જે જેઆઈનું આયરિયો તેની ઉપર ગોળ કરવાનું ટી એ આઈ અને શું વંચાય બાળકો થઈ શું વંચાય થઈ તો આમાં થઈ ક્યાં આપ્યું છે આપણને આઈ રહ્યું તો એની ઉપર ગોળ કરી દેવાનું અળઈ એનું સ્પેલિંગ શું થાય બાળકો એલ એ આઈ અંગ્રેજીમાં શું કહેવાય એલ એ આઈ તો અહીંયા ક્યાં આપ્યું છે એલ એ આઈ આઈ રહ્યું તો એની ઉપર ગોળ કરી દેવાનું ગઈને શું કહેવાય જી એચ એ આઈ તો અહીંયા ક્યાં આપ્યો છે સ્પેલિંગ અહિયો તો એની ઉપર ગોળ કરો એચ એઆઈ શું ગોળ કરવાનું છે હવે બાળકો નીચેના ગુજરાતી નામોનું અંગ્રેજી કરો તો એ શું આપ્યું છે પહેલું કૈવલ કે કૈવલ તો કઈનું શું થાય કે એ આઈ વી નું વે એલ નું એલ કે એ આઈ વી એ એલ કૈવલ તો બીજું આપ્યું છે શૈલજા શૈલજા શું આપ્યું છે શૈલજા તો શૈનું શું થાય એસ એચ એ આઈ લ એલ નો એલ જાનો જે એ a s h -e i l -e -e. j a shailja biju ta y a b sucha ta y a b i yanu vaye bano b t a i y a b ta y a b Zunayda. જેયુ જેડયુ એને આઈ ડી જેડયુ એને આઈ ડી જૂને બીજું ચૈતન્ય ચૈનું શું થાય સીએચનું n એન વાયનો વાય એ

J A I N A M J A N A DINESH JAIN to dinesh na no spelling thai D I N E S H Jen, J A I N D I N E S H J A I N dinesh jain સૈજાન સૈ એસેચ એ આઈ જાનું ઝેડ એ નો એન એસેચ એ આઈ ઝેડ એન સૈ જાન કઈ કે ઈ કઈ નો કે એ આય કે નો કે ઈ ઈ નો વાય ડબલ ઈ

સામે નીચેના અંગ્રેજી નામનું ગુજરાતી કરો બી એચ એ આઈ આ રેવી તો શું બાળકો અહીંયા આપણે શું જોયું ગુજરાતી નામનું અંગ્રેજી કરતાં શીખ્યા હવે આપણે અંગ્રેજી નામનું ગુજરાતી કરતાં શીખવાનું છે તો અહીંયા આપણને પહેલું આપ્યું છે ઉદાહરણ બી એચ એ આઈ આર એવી ભૈરવ બીજું એન એ આઈ એની એસ એચ તો શું નામ બનશે એનું બાળકો હા શું બનશે નૈનેશ વીએઆઈ બી એચ વી વૈભવ શું નામ બનશે બાળકો વૈભવ શું બન્યું નામ વૈભવ વીએઆઈ ડીઆઈ કે વીએઆઈનું વય ડીઆઈનું ડી કેનું ક વૈદિક તો શું નામ બન્યું બાળકો વૈદિક યુ એસ એ આઈ એન તો આનું ગુજરાતી નામ શું બનશે બાળકો હુસેન શું બનશે હુસેન આગળ

આર એ આઈ વાય એન શું નામ બનશે બાળકો આર એ I નું રઈ વાય એનું યા એન નો ન રૈયાન આગળ એસ એચ એ આઈ એલ ઇ એસ એચ એસ એચ એઆઈનું શું બનશે સઈ એલિનો લે અને એસ એચનો શૈલે શું નામ બન્યું બાળકો શૈલે એમ ઇ એચ યુ એલ બી એચ એ આઈ શું બનશે નામ બાળકો આનું હા શું બનશે મેહુલભાઈ મેહુલભાઈ એલ એ પી જે એ આઈ એન તો આનું નામ શું બનશે બાળકો હા અલપ જૈન તો અહીં લખવાનું ગુજરાતીમાં અલપ જૈન આગળ એન એ આઈ એસે એચ તો શું નામ બનશે બાળકો નય સાધ એન એનો નહીં એસ એચ એનો શા ડીએચ નો ધ તો શું નામ બન્યું બાળકો નહી શાધ જે એ એમ એ આઈ કે એ તો જેનો જ એમ એનો મય એમ એ આઈ નો મય કે જ મય કા શું બન્યું બાળકો નામ જમૈકા તો બાળકો તમારે આ ગુજરાતી નામ અને અંગ્રેજીના અંગ્રેજી નામ આપ્યું છે અને ગુજરાતી એ તમારે ગુજ અંગ્રેજીની નોટબુકમાં લખવાનું અને અગાઉ તમને જોડકું કરાયું છે એ તમારે પણ નોટબુકમાં કરવાનું છે એ તમારું લેસન